सुनाए चाहते वीर के प्रवचन साथी परमानंद इमाम के गुरुदेश ने प्रवचन सुनो क्यों अधिकार तो ज्ञान तत्व प्रज्ञापन ये तो छे इमाम पर एक अधिकार है ज्ञान तत्व प्रज्ञापन अधिकार है इमाम पर के शुद्ध शुद्ध उपयोग अधिकार हवे जे अधिकार शुरू एनोज पेटा देश से तो एक मूल ज्ञान तत्व प्रज्ञापन एना अंतर पेटा देश में अहिया सुदोपयोग शुरू चालू हवे क्यों शुरू थशे ज्ञान अधिकार शुरू थशे गई काले पण सूक्ष्म गुरुदेव नु प्रवचन एमां खास एक विचार जे शुरुआत में शुं हतो हालु याद हशे तो शुरुआत में शुं गुरुदेव जो आपड़ा ऊपर एक करुणा करीने तकोर करी थी कोई ने एम थाय आ तो अमे सांभळेलो छे ने खबर छे एम करीने कोई नो उपयोग बीजे हसे तो गुरुदेव थी क्यारे पण आपड़े आवा प्रसंगो ने ए रीते लेवा के मारा ऊपर परम करुणा करी मारा थी मने मारो दोष ख्याल मां नथी आवतो गुरुदेवशी क्यारे पण ठपको आपे तो समझो ये पण एमनी शुं छे अत्यंत करुणा छे डॉक्टर क्यारे आपणने एक वॉर्निंग चेतवणी आपे के दवा नहीं लो ने आमने आम बधुं करशो तो हेरान थशो ई आपणने दुखी थवा माटे के दुखी बचवा माटे एम आपणने के आवुं एक तत्व खरेखर विचारीए आ तत्व केवुं छे देवोने पण दुर्लभ एवुं तत्व छे भूतकाळना अनेक प्रकारना पुण्य योगे अनुकूल सामग्री तो मळी चुकी छे पण संयोगथी छूटू करावे एवा योग मळवा बहु मुश्किल तो ये आपणने आवी एक आखा जगतथी निष्प्रळ थवानी एक वात आपणने सांभळवा मळे के आपणा ये परम सद्भाग्य छे એ વિષય અત્યારના ચાલે છે કે કેવળી ભગવાનને એમાં શબ્દ છે ને કેવળી ભગવાનને શું નથી સુખ દુઃખ નથી શરીરથી સુખ દુઃખ કોને હોય જ્ઞાની અજ્ઞાની કે કેવળી શરીરથી સુખ દુઃખ કોને હોય કે શરીરથી તો કોઈને ન હોય પરદ્રવ્યથી સુખ દુઃખ ક્યાંય જ ન હોય શબ્દ શું આપ્યો છે એના લિમિટ છે તો શારીરના નિમિત્તે ઇન્દ્રિયોના નિમિત્તે દુઃખ એ પણ હવે કેવળી ભગવાનને દૂર નથી કારણ કે એમના એટલા થોકના થોક પુણ્ય હોય છે કે હવે એમાં એમને એના નિમિત્તે જે આખી વાત ગુરુદેશી દ્રષ્ટાંતથી આપણને આપી છે શું દ્રષ્ટાંત આપ્યો કે બહુ શીતળ પાણીથી ભરેલો સમુદ્ર હોય એમાં કદાચ એક ઉષ્ણ પાણી નાખ્યા અથવા માની લો એક સાઈ નું એક ટીપુ નાખ્યું કે આખો સમુદ્ર કેટલો બ્લુ થઈ જાય ને આખો એમ તીર્થંકર પરમાત્મા જેમને જન્મથી પરમ ઔદારિક શરીર હોય જેમને શરીરમાં આહાર હોય પણ વિહાર ન હોય જેને પરસેવા આદિ એવું રોગ ન હોય એની આખી અને એના ઉપરથી આખી આખા એ અધિકારમાં ખાસ તો શ્વેતાંબર અન્ય મતમાં જે બીજી કલ્પનાઓ ચાલે છે એક આશ્ચર્ય નથી લાગતું કે આવું એક કોઈ ન્યાયથી પણ માની શકાય જ્યાં પરમ ઔદારિક સ્ફટિક જેવું શરીર હોય એને શું થયું રોગ થયો કેટલા દિવસ સુધી છ મહિના અને એ પણ કેવો રોગ લોહી ખાઈ જાય એને કહે ને ડિસેન્ટ્રી એમાં પણ લોહી અને કેટલા વખત સુધી મનુષ્ય માટે બનાવેલો નહીં પણ કોના માટે ઘોડા માટે બના કોઈને એમ થાય આવું તો કોઈ ન માને માને નહીં જ્યાં શ્રદ્ધાની વિપરીતતા થઈ તો આવા અભિપ્રાયને માનનારા ઘણા છે એક સામાન્ય આપણને એમ લાગે લોજિકલી પણ ના લાગે ને કે આવું કઈ હોય નહીં
લોકસભાના સ્પીકર હોય એને બેઠા બેઠા પછી આવું થતું હોય અથવા એને ભૂખ લાગે તો ડબ્બો કાઢીને ખાતા હતા ને કેવી રીતે ખાય ખાય કેવી રીતે સમોસન છોડીને કઈ ભગવાન તો ક્યાંય જવાના નથી ને વિહાર કરે તો પણ અમુક રસાલો બધું ગણપત બધું તો ચાલુ જ હોય છે ને એમાં બધા તો અમ જે તો એ ક્યારે આ શું પડદો લગાવે શું કરે કલ્પનાની બહાર આપણને લાગતી વસ્તુ કોઈ એને કેવી માને છે સાચી માને છે એ શ્રદ્ધાની એવું છે વિવેક વિનાની શ્રદ્ધા ક્યાં મૂઢતામાં ચાલ્યા જશે ભરોસો નથી કેવી વિવેક વિનાની જ્ઞાનના વિવેક વિનાની શ્રદ્ધા એ ક્યાં વિપરીતતામાં ચાલી જશે બીજાની વાત નથી કરવી ભૂતકાળમાં આપણે કે આપણા વડીલો પણ આવી રીતે ક્યાંક હતા ને વિપરીતતામાં કે જ્યાં આવું માલ જોવા વિશે ગમે વિશે ઘણી વિશે વિચિત્રતાઓ તો એ બધું પણ સાથે સાથે તત્વ સાથે સાથે આવા વિપરીતતાનો પૂછ ગુરુદેવે ગુજરાતીમાં શું કહ્યું શબ્દો છુપાવ્યા વગર પૂછ ક્લિયર કટ ટર્મ્સની અંદર શું કીધું શું કીધું એ શાસ્ત્રો છે કોના રચેલા છે ભગવાનના રચેલા છે કે ગંધર્વના કહેલા છે આચાર્ય રચેલા છે નિગ્રંથ મુનિરાજોએ લખેલા છે જ્ઞાની ધર્માત્મા એ લખેલા છે કે શ્રાવકે લખેલા છે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિના પણ અગ્રહિત પણ નહીં એને પણ જો આવો અભિપ્રાય હોય તો અગ્રહિત પણ નહીં કહેવાય આ રીતે કહીને કોઈના તિરસ્કાર કે દ્વેષ માટેની કોઈ જ વાત નથી ફરી ફરીને આવો વિષય ઘણી વાર આગળ આવશે અન્ય મતના એ ખંડન રૂપનો પણ એમાં કોઈ પ્રત્યે તિરસ્કાર દ્વેષ ભાવ નથી ઉલટાનો એવાથી બચવા માટેની આખી આ વાત આવે એવું તો વાત લીધી કોઈ દુઃખી પ્રત્યેનો તિરસ્કાર શું હોય એના પ્રત્યે તો શું હોય એ કડી ગાય ને આત્મસિદ્ધિને શું ગાય કોઈ ક્રિયા જડ થઈ રહ્યા સુષ્ટ જ્ઞાનમાં રોજ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે આખી કરુણાથી એ બધી વાત હતી તો છતાં આપણને એક આશ્ચર્ય લાગે બારમાં કોઈ ગુજરાતી ભણેલા ગણેલા હોય તો પણ એ શું દેખાડે છે એ શ્રદ્ધાની અર્પણતા એ જો વિવેક વગરની હશે તો વિપરીતતામાં જ હશે માટે જ્ઞાનનો વિવેક શ્રદ્ધાની દળતા જો જીવનમાં હશે તો આચરણ પણ સમ્યક થયા વગર રહેશે નહીં જ્ઞાનમાં વિવેક શ્રદ્ધામાં દળતા અને તો આચરણમાં સમ્યકપણું આવ્યા વગર રહેશે નહીં એ વિષય ચાલે છે આપણે થોડુંક પ્રવચન સાર વિશે થોડું વિષય પહેલેથી લઈએ ચાલી તો ગયું છે અહીંયા સુધી કુંદકુંદ આચાર્ય દેવે આ પરમાગમની રચના કરી છે એમના મુખ્ય પાંચ પરમાગમો છે એમાં સમયસાર પ્રવચન સાર પંચાસ ટીકાય નિયમ સાર અને ચોર્યાસી પાવો છે એમાંથી આઠ પાવો છે એમાં આ પ્રવચન અને સાર પ્રવચન એટલે વિશિષ્ટ વિશેષ એટલે દિવ્ય અને એવી દિવ્ય જે વચન છે દિવ્ય જેની વાણી છે એ કોની હોય છે તીર્થંકર પરમાર તીર્થંકર ભગવાનનું બધું જ દિવ્ય હોય પંચકલ્યાણ પૂજવવાના છીએ એમાં આપણને ખ્યાલ આવશે ભગવાનનું શું હોય દિવ્ય પણ ક્યાંથી હોય કેવળ નામ થયા પછી અરે જન્મ ગર્ભમાં નહીં ગર્ભ પહેલા આવ્યા બધે એ પહેલા છ મહિનાથી તો શું થતી એ પણ એક વિચારવા જેવું છે એ દેવ પર્યાયમાંથી મુખ્યપણે આવતા હોય કદાચ નરક પર્યાયમાંથી પણ આવે તે છ મહિનામાં પછી એમને બારમાં પ્રતિકૂળતા ન હોય એમની આખી વાત જેને શું છે દિવ્ય હોય બધી જ એમની વાત કેવી છે દિવ્યતાથી ભરેલી એમની એ વાત કે છ છ મહિના ગર્ભમાં આવ્યા પહેલા રત્નોની વૃષ્ટિ થતી હોય છે એ કેવું આખું નગર શોભાયમાન થાય માતાનો ગર્ભની સૂચિ કરવામાં આવતી હોય સામાન્ય મનુષ્ય જેવું એ અપવિત્ર એનો એ બધી આપણે આવું ન માને મેડિકલ સાયન્સના માને આવું બધું ન હોય ને ક્યાંથી સાયન્સ ક્યાંથી બધું આખી એટલા માટે તેનું નામ દિવ્યતા કીધું છે અને એમને વસ્ત્રાભૂષણમાં પંચકલ્યાણ પૂજવા દેવો સ્વર્ગમાંથી આવે અને એમના વસ્ત્રાભૂષણની બધું ક્યાંથી આવે બધું
બધું સ્વર્ગમાંથી ત્યાં પણ શું છે માનસતમ છે અને એમાં પણ એમના વસ્ત્ર આભૂષણ અને બધું એ આખું એ વિશિષ્ટ પ્રકારનું હોય છે. તો જેમનું બધું જ વિશિષ્ટ અને જેમનું જ્ઞાન દિવ્ય છે તો એમની વાણી દિવ્ય કેમ ન હોય અને એનું છૂટવાનું સ્થાન પણ સર્વાંગેથી હોય છે. સામાન્યપણે આપણે શું હોય છે મુખથી જો આ સામાન્ય ભક્તિમાં આ રીતે આવે સિમંદર મુખથી ફૂલડા તો એમને લેવું કે સિમંદર ભગવાનની મુખથી વાણી આ તો મનુષ્યને એમનાથી મુખમાંથી વાણી છૂટે એ અપેક્ષાએ આખું આ કથન કરવામાં આવતું. તો એવી ભગવાનની જે દિવ્ય ધ્વનિ એના બીજા નામ ક્યાં હોય શકે ઓમકાર ધ્વનિ કહીએ નિરક્ષરી કહીએ એકાક્ષરી કહીએ એવા જુદા જુદા નામ છે. કારણ કે આપણે જેમ બોલીએ છીએ એવું ન હોય ઓમ એવો અવાજ આવતો હોય અને એટલા માટે એકાક્ષરી કહે અને બીજા નથી માટે નિરક્ષરી કહેવાય અને એવી એને શારદા કહેવાય ભારતી સમયસારમાં છે બીજા શ્લોકની અંદર સરસ્વતી કહેવાય નમો દેવી વાગેશ્વરી વાકેશ્વરી વાણીમાં પણ એ ઈશ્વરી વાગેશ્વરી એ વાણીના જુદા જુદા. તો એનો અહીંયા આપણને કુંદકુંદ આચાર્ય દેવે સાર બતાવ્યો છે અને જાણે એના દ્વારા કંઈક ઇન્ડિકેશન આપે છે આપણને પ્રવચન સાર કહીને કંઈક ઇન્ડિકેશન શું છે કે અમે પણ પ્રત્યક્ષપણે સાંભળી હતી અને તો અમે અઠવાડિયા સુધી સાંભળી એમાંથી ઘણો વિષય હતો અમે તો એમાંથી અહીંયા તમને શું આપશું સાર આપશું કે પ્રવચન ભગવાનની દિવ્ય ધ્વનિ ભલે મહાવીર ભગવાનથી પરંપરાએ મળી છે પણ સિમંદર ભગવાનની તો અમે કેવી છે પ્રત્યક્ષ સાંભળેલી છે એવું પણ બોલીએ છીએ ને આપણે ક્યાંક સ્તુતિમાં બોલીએ છીએ વીરનો ધ્વનિ ગુરુ પરંપર જે મળેલો પોતે દીધે હજઈ દિવ્ય ધ્વનિ તે સંગેરો મુનિવરે પરમાત્મા. જેમ કે ને મહાવીર ભગવાનની વાણી તો પરંપરા ગુરુ પાસેથી મળી હતી પણ વિદેહ ક્ષેત્રમાં પોતે જઈને આમાં પણ એક શબ્દ પોતે જઈને કેમ પોતે જઈને કેમ જેવી રીતે આરક રુધિરધારી હોય અને હાથ અહીંયા હોય ને એના પ્રદેશો ફેલાઈને જાય એ રીતે નહોતું. આરક રુધિ હોય છે ને આરક રુધિરધારી મને રાજને બિરાજમાન તો અહીંયા હોય એ પુતળું જઈને પ્રદેશ એવું નતું પોતે તા કેવું હતું સદેહે જ્ઞાતા અને એટલા માટે ગુરુદેવજી એક વાક્ય લખ્યું સદેહે વિદેહની યાત્રા કરના. તો એ રીતે કુંદકુંદ આચાર્ય દેવ પોતાની ઇન્ડિકેશન આપે છે કે આવી દિવ્ય ધ્વનિ અમે પ્રત્યક્ષ સાંભળી હતી અને એનો સાર લઈને અમે અહીંયા આવ્યા અને એની આ પરમાગમની રચના કરી છે. આપણે આજથી એક પર્વ શરૂ થાય છે અષ્ટામિકા. અષ્ટામિકા અષ્ટ દિવસનો આઠ દિવસનો અને આ કોણ ઉજવતા હોય છે અષ્ટામિકા દેવો ઉજવે ને આપણે તો ઉજવવાના ન હોય ને ભાવથી કરવાનું ભાવમાં શું ફરક પડે એને કરતા કંઈક કરીએ તો લાગે ને. અને આજે આપણે ખરેખર તો એ અષ્ટામિકામાં છે નંદીશ્વર આઠમો દીપ છે અને ત્યાં દેવો જાતા હોય છે અને એ જિનેન્દ્ર દેવના પૂજન ભક્તિનો મહોત્સવ ઉજવતા હોય છે. વર્ષમાં ત્રણ વાર આવે છે અને અનાદિનું એ પર્વ છે. એમાં આપણે નંદીશ્વર સાથે કોની કોની પૂજા લઈશું અહીંયા પાંચ મેરુ લઈએ છીએ પછી પાંચ મેરુ માનસોત્તર પર્વત ઈક્ષ્વાકાર એટલે એની અંદર જે આવી જાય અઢી દીપમાં જે આવી જશે એટલે એમાં ઈક્ષ્વાકાર એટલે બધું ત્રણ આવશે પછી આઠમો નંદીશ્વર દીપ આવશે અગિયારમો કુંડલવર આવશે અને તેરમો રૂચિવર અને એ રીતે બધા જ મળીને કેટલા આવી જશે 458 મધ્ય લોકના બધા આપણે કવર કરીએ છીએ. ભલે અષ્ટાનિકા એટલે નંદીશ્વરનો છે અને ક્યાંય પણ આપણે જોતા હોય છે તો બે રચના સાથે હોય છે કઈ છે પાંચ મેરુ અને બે નો કોઈ રિલેશન નથી કારણ કે પાંચ મેરુ તો શેમાં આવ્યા અઢી દીપ મધ્યલોકમાં બે છે પણ એ તો ખાલી અઢી દીપમાં અને આ તો કેટલામાં છે આઠમો. પણ આ રીતે એક સામાન્ય પણ મુખ્યત્વે બાકી તો હજી અગિયારમો અને તેરમો
એ કરી છે પણ મુખ્યત્વે આના એ ગણીને પાંચ મેરુ નંદીશ્વર સાથે કરવામાં એ આવતા હોય છે અને એમાં આની આપણે શું કામ પૂજા કરીએ છીએ કારણ કે આપણે ત્યાં પહોંચી શકતા નથી પહોંચી શકતા ને ત્યાં ઇન્દ્ર છે ને ત્યાં ઇન્દ્ર સુરહી જાય પૂજે મનુષ્ય કો આપણે નથી જઈ શકતા ને એટલા પુણ્ય નથી એટલે નથી જઈ શકતા ને પેલું આઠમાં નંદીશ્વરમાં નથી પહોંચી શકતા અડીદીપમાં જે પાંચ મેરુ છે ત્યાં તો જઈ શકાય આપણે અત્યારે નથી જુદી વાત છે પણ ત્યાં વિદ્યાધર રાજાઓ પણ જઈ શકતા હોય છે ચારણ રુધિધારો મુનિરાજો અને ત્યાંથી પણ આરાધના કરીને મોક્ષ પામતા હોય છે એટલે પાંચ મેરુ જે છે અડીદીપની અંદર આવ્યા અને એ અડીદીપ એનું એક બીજું નામ કહીએ તો શું કહીએ મનુષ્ય લોક અથવા મનુષ્ય ક્ષેત્ર જ્યાં સુધી મનુષ્ય જઈ શકે છે ત્યાં અને એ અડીદીપમાં સુદર્શન મેરુ જંબુદીપમાં દાર્કી ખંડમાં વિજય મેરુ અને અચલ મેરુ અને અડધો જે પુષ્કર છે એમાં મંદિર મેરુ અને પૂર્વની અંદર વિજય અને મંદિર મેરુ છે પશ્ચિમની અંદર અચલ અને મંદિર મેરુ અને જંબુદીપમાં મધ્યમાં છે માટે એમાં પૂર્વ પશ્ચિમ નથી આના પછીના જે જે કોઈ દ્વીપ સમુદ્ર આવે છે એ બધા કેવા આવે છે કુંડલ આકારના રિંગના આકારના આકાર અને એટલા માટે એમાં પૂર્વ અને પશ્ચિમ પડતા જંબુદીપ કેના જેવો છે થાળીના આકારનો એ જંબુદીપ થાળીના આકારનો હોવાથી એની મધ્યની અંદર એ જંબુદીપ છે અને બાકીનો જેના છે અહીંથી લવણ સમુદ્ર એના પછી દાર્કી ખંડ એના પછી કાલોદધી સમુદ્ર અને એના પછી પુષ્કર અને એની અડધી જગ્યા માનુષ્યત્વ પર્વત રોકે છે માટે એને અડી કહેવાય છે બાકી તો ત્રણ દ્વીપ છે તો એમાં જંબુદ્વીપમાં સુદર્શન મેરુ છે એના પછીનો દાર્કી ખંડ છે એમાં વિજય મેરુ પૂર્વમાં અચલ મેરુ પશ્ચિમમાં અને એના પછીનો જે પુષ્કર દ્વીપ છે એનું પૂર્વમાં મંદિર મેરુ અને પશ્ચિમમાં વિદ્યમાન આ રીતે પાંચ મેરુ હોય છે એમાં આજે આપણે એક સમૂહ પૂજા કરી સમૂહ અને પછી કોને લીધી સુદર્શન મેરુ એ જંબુદ્વીપમાં અને એ કેટલો છે 1,00,000 યોજન એમાંથી 1,000 યોજન કેવો છે જમીનની નીચે છે અને જમીનથી ભૂમિથી ઉપર કેટલું છે 99 અને એના ઉપર 40 યોજનની ચુલિકા તેને ચોટી કહેવાય એ ચોટી જોયો છે દરેક ને ઓલા ઉપર હોય છે અને એમાં જમીન ઉપર કેવું વન હોય છે ભદ્રશાલ વન એના ઉપર નંદન વન એના ઉપર સૌનનસન અને સૌથી ઉપર પાંડુક વન જ્યાં પાંડુક શિલા હોય છે બાળ તીર્થંકરોનો જ્યાં અભિષેક અને આની ચારે આ વન છે એની ચારે દિશામાં એક એક મંદિર છે તો ચાર વન ચાર દિશા એટલે એક મેરુ ઉપર કેટલા છે 16 છે અને એવા કેટલા મેરુ છે અને એ ઉપરથી પાંચો મેરુ 80 છે હવે જે બીજા જે આપણે લીધા મંદિરોના અર્થ ચડાવ્યા એ ક્યાં ક્યાં લીધા કે નીચે ચાર ખૂણામાં ગજદંત હાથીના દંત સૂળના આકારના એ શું હોય છે પર્વત હોય છે અને એક એક પર્વત ઉપર એક એક મંદિર હોય ગજદંત એવા આકારના એક પર્વત હોય છે અને એના ઉપર એક એક મંદિર પછી એને દક્ષિણમાં શું હોય છે જંબુ વૃક્ષ અને ઉત્તરમાં કાલમલી વૃક્ષ આવા પણ કેવા હોય છે એ બધા કેવા હોય છે વૃક્ષ છે જંબુ સાલમલી શું છે ઓલા બધા તો પર્વત છે મેરુય પર્વત હતો ગજદંત પણ પર્વત હવે કુલાચલ આવશે એ બધા પર્વત છે પણ આ શું હોય છે વૃક્ષ અને વૃક્ષ કેવા હોય છે આ રીતે ગ્રીનરી જે વનસ્પતિ કાય છે એવા નથી હોતા તો એ પણ એક રતન સ્ફટિકના વૃક્ષો હોય છે પણ એનો આકાર હોય એટલે એનો વૃક્ષ છે અને એના ઉપર પણ જૈન મંદિર આવું ક્યાંક જોયું હશે ને આવા વૃક્ષ ઉપરનું મંદિર ક્યાંક આ અહીંયા ન્યા તો ક્યાં આરામાં આરામાં એક છે બીજું એક ક્યાંક બીજે આરામાં તો છે ઝાંસીની બાજુમાં કરગવા છે અને ત્યાં પણ એક નામ એવું એ બનાવ્યું છે આપણે સોનાગીરી છે ને સોનાગીરીથી ઝાંસી તરફ જઈએ ત્યાં રસ્તામાં એક કરગવા સ્ટેશન આગળ એટલે આમ તો ઝાંસીનું જ પરું જેવું છે ત્યાં પણ એ તો આ રીતે દક્ષિણમાં જંબુદ્વીપ હોય છે ઉત્તર
જંબુ વૃક્ષ હોય છે અને ઉત્તરમાં શાલમલી વૃક્ષ. આ બધા શું છે? મેરુ પર્વતના નથી, સુદર્શન મેરુના એ સંબંધ છે. વાની કેવા છે? મેરુ પર્વતના. અને આ બધા કેવા છે? એના સંબંધી. તો 16 મેરુ પર્વતના વનના છે, 4 ગજદનના છે, 2 વૃક્ષના જંબુ અને શાલ. પછી એની ઉત્તરમાં જઈ અને દક્ષિણમાં જઈ તો 3 શું આવે? ઉલાચલ પર્વત. આ બધા કોના નામ છે? પર્વતોના. અને એ એક એક પર્વત ઉપર એક એક મંદિર, એટલે કે 6 એ થયા. પછી પશ્ચિમ ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં જઈએ તો પૂર્વમાં 8 વૃક્ષાગીરી પર્વત છે અને પશ્ચિમમાં 8 વૃક્ષાગીરી પર્વત છે. એવી જ રીતે પૂર્વમાં 16 વિજયાર છે અને પશ્ચિમમાં 16 વિજયાર છે. અને એક એક વિજયાર ઉત્તર અને દક્ષિણમાં જ્યાં એરાવર છે ત્યાં પણ એક વિજયાર પર્વત છે અને આપણે જઈએ છીએ ત્યાં પણ. આ રીતે 16 વનના છે, 4 ગજદનના છે, 2 વૃક્ષના છે, 6 ગુલાચલના છે, 16 વૃક્ષારના છે અને 34 વિજયારના. આ રીતે ગણીને કેટલા થાય? 78. આ રીતે જંબુદ્વીપમાં 78 અપ્રતિમ મંદિરો છે. એક એકની અંદર 108 પ્રતિમા, 500 ધનુષ ઉન્નત એ પ્રતિમા હોય છે. આમ જાણે સમૂહ શરણ હોય એવી જ રચના જીવ હોય. માત્ર શું હોય છે? વાણી ખરતી નથી. આમ જાણે વાણી હમણાં કરશે એ પ્રકાર. તો આ રીતે શાશ્વત જીન પ્રતિમા, એનું દર્શન, એનું પૂજન, ભક્તિ અને સ્મરણ કરીને પણ આપણે શાશ્વત ચૈતન્ય પ્રતિમા એવા નિઃશુદ્ધાત્માની આરાધના કરવી એ ખરેખર પર્વ ઉજવવાનું સાર્થક પણ છે. બાકી તો દર વર્ષે આવી જાય છે અને શું થાય? પાછું એક વાર નહીં, પાછું કેટલી વાર આવી જાય? 3 અને 3 વાર હોય તો આવું તો પડે જ ને. એમ થાય કે દર વખતે આવો છે ને, હવે કેમ નથી દેખાતા? જીવનમાં સાપેક્ષપણે ધર્મ કરવો છે કે નિરપેક્ષપણે? લોકો મને કે પૂછે કરે એના માટે કરવો છે કે સાપેક્ષતા, જગતની સાપેક્ષતા છોડીને એક આત્મજીત માટે? સાપેક્ષતામાં કલ્યાણ ક્યારેય થવાનું નથી અને નિરપેક્ષપણામાં કલ્યાણ થયા વગર રહેશે. કોઈ પણ સાપેક્ષતા શું કરવી? જેમ આજે એ વાત આવી હતી કે કેવળ પરમાત્માને સુખ સેનાથી છે, સંયોગ એટલે શરીર સાપેક્ષતા માટે. જો 33 પાને ફૂટનોટમાં છે, અનઅપેક્ષ છે શબ્દ. સ્વભાવ તો પરથી અનપેક્ષ, અનઅપેક્ષ હોવાથી ઇન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ મળ્યું 33માં પાને. એમાં એક સરસ પ્રશ્ન શું આવ્યો? આપણને પ્રશ્ન શેનાથી આવ્યો? કે અરિયન ભગવાનને ઇન્દ્રિય વિના પણ એ કેવી રીતે જ્ઞાન ને આનંદ હોય? કોના લેવલ થી આખો પ્રશ્ન થયો? કારણ કે આપણને એવું ભાઈ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય છે તો બે કામ થાય છે. ક્યાં બે કામ થાય છે? ઇન્દ્રિયોથી જ્ઞાન પણ થાય છે અને ઇન્દ્રિયોથી શું થાય છે? સુખ પણ મળે. જો કાન ન હોત તો સાંભળવાનું સુખ મળત, આંખ ન હોત તો જોવાનું સુખ મળત. તો ઇન્દ્રિય આપણા માટે હેલ્પફુલ થાય છે ને? શેના માટે થાય છે? નિમિત્ત થાય છે ને, એનાથી જ થાય છે ને. અને ઇન્દ્રિય ન હોત તો જ્ઞાન પણ ન હોત અને સુખ પણ ન હોત. એની સામે આખું આ વાત અને આ જ આખો અધિકાર આગલો ઉપાડશે કે જ્ઞાન ઇન્દ્રિય વગરનું અતિન્દ્રિય એ સાચું જ્ઞાન છે. સુખ ઇન્દ્રિય વગરનું અતિન્દ્રિય એ સાચું સુખ. જ્ઞાન અધિકાર આવશે અને એના પછી કયો આવશે? સુખ અધિકાર આવશે. બે કેવા જોવે? અતિન્દ્રિય. આ રીતે શરૂઆત થયો. અહીંયા જે અત્યાર સુધી જે વાત કરી જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ શેનાથી વાત કરી? સુદુપયોગ. શા માટે સુદુપયોગ અધિકાર આવ્યો? પેલા પેલા તો મંગલા ચડલી હતી, પેલી પાંચ ગાથાઓ, પછી કયો આવ્યો? સુદુપયોગ. સુદુપયોગ શા માટે લીધો? નિયમ સાર નો સુદુપયોગ અધિકાર જુદો છે. અહીંયા શેનો છે? કેવળ ના પહેલાની જે ધારાનો સદુપયોગ છે કે જેનાથી ઇમિડિયેટ હવે શું થાય છે? કેવળ ના એ વાત આગળ આવી ગઈ
જે છેલ્લો બાકી સદુપયોગ તો કઈ ગુણસ્થાનથી શરૂ થાય? ચોથેથી શરૂ થાય. કારણ કે જો સદુપયોગ નહીં હોય, ફરીથી સદુપયોગ નહીં હોય તો મોક્ષ માર્ગમાં પ્રવેશ નહીં થાય, અને જો એની ધારા નહીં હોય તો મોક્ષ નહીં, નિર્વાણ એટલે કેવળ નામ નહીં થાય. શું જોશે બેન? પેલું શું જોશે? સમ્યક દર્શન નો જન્મ શેમાં થવાનો છે? શુદ્ધ પ્રણતિમાં કે શુદ્ધ ઉપયોગના કાળમાં? શુદ્ધ ઉપયોગના કાળમાં મોક્ષ માર્ગમાં શું થવાનું છે? પ્રવેશ થવાનો છે. અને પણ પછી શું થાય છે? શુદ્ધ ઉપયોગની ધારા નથી રહેતી, ભલે પ્રણતિની ધારા શરૂ થઈ જશે, પણ ઉપયોગ કેવો થાય છે? સ્વભાવમાંથી ચ્યુત થઈ જાય, અને એટલા માટે નિર્વિકલ્પ માંથી શેમાં આવી જાય છે? તો પછી જે આખો ચારિત્રનો ઉગ્ર પુરુષાર્થ છે કે જ્યાં શુદ્ધ પ્રણતિની ધારા તો સાધક દશામાં રહેતી હતી, હવે શું થાય છે? શુદ્ધોપયોગની ધારા ટકી રહે. અને કેટલે રીતે વિચાર કરીએ? શ્રદ્ધાના પુરુષાર્થે પ્રણતિની ધારા કરી, અને ચારિત્રના પુરુષાર્થે ઉપયોગની ધારા. વચ્ચે હોય ચોથે હોય પાંચે જુદી વાત છે, આથી એક આપણે મુખ્યપણે વાત કરીએ. શ્રદ્ધાનો પુરુષાર્થ શું કામ કર્યું? શુદ્ધતાની શું કરી? પ્રણતિની ધારા કરી. અને ચારિત્રના પુરુષાર્થ શું કરે? હવે કે શુદ્ધોપયોગની એવી ધારા કરે છે કે એક તત્ત એના ધારા જો ટકી રહી, બે ઘડી ઉપયોગ અંતરમાં ટકી રહ્યો તો શું થાય છે? કેવળ નામ. અને આવું જેને કેવળ નામ થયું એને કોઈને પ્રશ્ન થાય કે કેવળી ભગવાનને તો ઇન્દ્રિય છે, પણ ઇન્દ્રિયનો અવલંબન નથી, તો ઇન્દ્રિયના અવલંબન વિના, ઇન્દ્રિયના નિમિત્ત વિના જ્ઞાન કેમ હોય? અને એ નહીં મના શું કેમ? અમે તો 24 કલાક અનુભવ કરીએ છે કે નહીં? ઇન્દ્રિયથી જ જ્ઞાન છે કે નહીં? અને જે એમાંય કંઈક આંખમાં થોડું ઝાંખું દેવા માંડું ના થયું તો કોની પાસે દોડી જઈએ છીએ? જવું જ પડે ને ભાઈ, આંખ જો નહીં દેખાય તો કરશું શું? કાનમાં ન સંભાળતું હોય તો લેવું ડોક્ટર પાસે જવું પડે ને હિયરિંગ એડ ને આ તે બધું. આ એક આખો આપણો એક મિથ્યા અભિપ્રાય છે. ઇન્દ્રિયથી જો જ્ઞાન અને સુખ હોત તો ઇન્દ્રિય રહી સિદ્ધ ભગવાનને શું હોવું જોઈએ? જ્ઞાન જ ન હોવું જોઈએ અને સુખી ન હોવું જોઈએ. એનાથી ઉલટાનું તો ઊંડું છે કે એમને શું છે? અનંત બેહદ અપરિમિત જ્ઞાન. અને એટલા માટે જ્ઞાન અને સુખનો આધાર ઇન્દ્રિય નથી, પણ કોણ છે આધાર? આત્મા જ છે, કારણ કે આત્માનો એ સ્વભાવ છે. એટલા માટે અને સ્વભાવ હંમેશા કેવો હોય? નિરપેક્ષ હોય, સાપેક્ષ ન હોય. જેમ ગુરુદેવ સત, સત કેવું હોય? અહેતુ નિરપેક્ષ હોય. તો જો એક જ્ઞાન સ્વભાવ તો કેવો છે? આત્માનો જ્ઞાન આનંદ સ્વભાવ પરથી અનપેક્ષ હોવાથી, ફરીથી કોઈ સુગંધી ફૂલ હોય એની સુગંધ ક્યારે આવે? એમાં પરફ્યુમ છાંટે ત્યારે. સાકર ગળપણ ક્યારે આપે? ચાસણીમાં બોળેલી હશે તો ક્યારે? ફરી ફરીને જેના જીવનમાં સ્વભાવની મહત્તા આવતી નથી એ ક્યારે જ્ઞાન અને સુખને નહીં પામે. શું હોવું જોઈએ? આપણને શેની મહત્તા આવે છે? હંમેશા સંયોગની આવે છે, નિમિત્તની આવે છે. પણ જ્ઞાન આનંદમય સ્વભાવમય જે ઉપાદાન તત્વ છે એની ક્યારે આપણને મહિમા આવી એ નથી. તો એ વિષય આખો હવે એ શરૂ થશે. તો ફરીથી આપણે શરૂઆત શું છે? પ્રવચન 7, ભગવાનની દિવ્ય ધ્વનિ. અને ભગવાનની દિવ્ય ધ્વનિમાં શું આવતું હોય? અષ્ટાનિકાની તો આપણે વાત કરી, પછી કંઈક પણ આગળ જે વિષય આવશે દરરોજ એ પ્રમાણે. અહીંયા તો ભગવાનની દિવ્ય ધ્વનિ નિરક્ષરી એકાક્ષરી અને એમાં જ બધું જ આવી જશે. પછી જીવો પોતપોતાના ક્ષક્ષણ અનુસાર એમાં ગ્રહણ કરે એ વાત એ જુદી છે. બાકી વાણી કેવી હોય છે? પૂર્ણ હોય છે, સર્વાંગ વિષય છે, સર્વાંગથી છૂટતી હોય છે. અને જીવો પોતપોતાની, અને એ પણ કેવો અતિશય હશે? ભગવાનની વાણી જ્યાં ખરે એ સમોસરણમાં વાઘ હોય અને બાજુમાં કોણ હોય? હરણ હોય, ગમે તે પ્રકાર હોય, બેને શું હોય? એકને ક્રૂરતા નહીં અને એકને એવું કેમ હશે?
આવા અતિશય કેમ આવા? તે કેવા છે કે જો કોઈને ક્રૂરતા હશે તો એ વાણી સાંભળવામાં ઉપયોગી લાગે, અને જેને ભય હશે તો શું થશે? આના ઉપરથી ફરીથી આપણે શું શીખવા જેવું છે? શું શીખવા જેવું છે? ગુરદેવસિંહની વાણી સાંભળવા આવીએ અને જો બીજા વિકલ્પનો બોજો હોય તો સમજો મેં આજે નથી. આ એક અતિશય જે બોલવામાં શું છે કે પરિણામોમાં જો ક્રૂરતા ને ભય હશે તો ઉપયોગ કેવો રહેવાનો છે? ચંચલિત રહેવાનો છે. એ કદાચ કદાચ ગ્રહણ કરશે, શબ્દોને ગ્રહણ કરી શકશે, એના ભાવ સુધી ક્યારેય પહોંચી શકશે. અને એટલા માટે એ વાણી સાંભળવાની વાત તો ગુરદેવસિંહ થોડું આપણા જીવનમાં એ તો સપનામાં પણ ન હો, પણ આવી આ વાતની કેટલી મહાનતા છે વિચારો. કદાચ એવું ભાઈ હશે, એવું ચાલશે, હવે એ માણસો પછી ગમે ત્યારે છોડશે, કરશે. અરે જીવનમાં જેને હજી આવા પાપના વિષયો પણ છોડવાનો સામર્થ્ય નથી, બળ નથી, એ ક્યારે પણ અકસાઈ સ્વભાવ સુધી પહોંચવાનો તો પ્રશ્ન છે. અને જીનવાણી, ફરીથી જીનવાણી શું કરાવે છે? સંયોગથી અસંયોગી તત્વ લેવી કરે, ભિન્ન ભાવોથી અભેદ તત્વ સુધી આપણને લઈ જાય. તો જ્યાં આવા પણ જે વ્યસન આત્માને અત્યંત દુઃખ દેનારા ભાવોમાં જો હજી એકાકાર પણ હોય તો એ ઉપદેશ પણ સાંભળવાને લાયક. તો એ ભગવાનની વાણીનો એવા અતિશય છે. એ ભગવાનની વાણીનો સાર પદ્મસુતાચાર્ય લાવીને આ રચના કરી છે. એમાં ત્રણ અધિકાર છે, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, અને ત્રીજું ચરણામિયો સુચિંતા જે છે એ ત્રીજો ચાર. અને આ રીતે ત્રણેય અધિકાર, પહેલો તો જ્ઞાન, બીજો કયો છે? જેને જૈસન આચાર્ય સમ્યક દર્શનનો અધિકાર. પહેલો તો સમ્યક જ્ઞાન, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એટલે જ્ઞાનનો, સમ્યક જ્ઞાનનો અધિકાર. પછી નામ એનું શું છે? દ્રવ્ય ગુણ પર્યાયનો, અને એ રીતે કોઈ પણ જ્ઞેય નું આપણને યથાર્થ સ્વરૂપ બતાવશે. અને જો જ્ઞેય નું યથાર્થ સ્વરૂપ જાણશું તો એમાં ઇષ્ટપણું લાગશે કે અનિષ્ટપણું લાગશે? મારે ન તો કઈ ઇષ્ટપણું છે અને ન તો એમાં કઈ અનિષ્ટપણું, અને એવી જો એની ઉપેક્ષા થશે તો ઉપયોગ એના તરફ રહેશે કે આત્મસન્મુખ થશે? અને એમાં પણ એની 160 નંબરની ગાથા છે, એના ઉપરનું ગુરુદેવનું પ્રવચન બહુ સાંભળવા જેવું છે. જે શરીર આદિ દેહાદિ પ્રત્યે મધ્યસ્થ થાય, જો ચલો આપણે જોઈએ, એક શબ્દ વાંચી લઈએ. 160 ગાથા છે નહીં તત્વ પ્રજ્ઞાપનમાં. શરીર આદિ પરદ્રવ પ્રત્યે પણ મધ્યસ્થપણું પ્રગટ કરે છે. મેળો શું છે? ફરીથી હવે શરીર આદિ, આદિ શરીર ખાસ કેમ લીધું? કારણ કે 24 કલાક કેના વિકલ્પ રહ્યા કરતા હોય છે શરીરના. તો આદિ, આદિ પરદ્રવ, આદિ એટલે કોણ લીલા? કોણ લેવા? આદિમાં કોણ લઈ લેવા? આપણું દુકાન હોય ને ઘર હોય એ બધું જ લઈ લેવા આપણું શરીર આદિ. આદિ માં બધું જ, આપણું મકાન સરસ મજાનું બનાવ્યું હોય આમ જાણે છે ને, એક એક વસ્તુ જોઈને
કેટલો ઉપયોગ લગાડતા હોય તેવો કદાચ અડધો ઉપયોગ પણ શાસ્ત્ર માં લગાડ્યો તો શું થાય. દરેક ના જીવન માં કોઈ બીજા ગમે તે પ્રકાર હોય, ભણવામાં, વેપાર ધંધામાં કે આમાં બધામાં, આમ નાની પાછું બીજાને શું કે હોસ્ટી એવી વાત કે ભાઈ આ બધી અમે તો ઝીણી ઝીણી વાત અમે બધી આર્કિટેક્ટને કહીને અમે તો બનાવી છે. અરે અરે શું ઉપયોગ સંયોગને વિષયો તરફ વેડપવા માટે છે કે સ્વભાવ તરફ આરાધના માટે છે? જેમ કોઈની પાસે પૈસા હોય ને કે પૈસા નાખી દેવા માટે છે કે સારા માટે ને, એમ ઉપયોગી આપણું શું છે? આપણું શું છે? ભંડાર, ધન છે. એને વેડપો છે બાહ્ય વિષયો તરફ લઈ જઈને, વેડપો છે કે આત્મા માટે. તો અહીંયા આખું શરીર આદિ મુખ્યતઃ પરદ્રવ્ય પ્રત્યે પણ બીજા બધાની વાત કરે એના પ્રત્યે પણ મધ્યસ્થ પણ જો આ એક જીવનમાં જો યથાર્થપણે નહીંને આપણે જો ઓળખશું તો એના પ્રત્યે શું થશે? ન તો ઇષ્ટપણું અને ન તો અનિષ્ટપણું, પણ શું થશે? મધ્યસ્થ. અને મધ્યસ્થ કોને દેખાડે છે? તિરસ્કાર બુદ્ધિ ને કે ઉપેક્ષા બુદ્ધિ ને? ઉપેક્ષા બુદ્ધિ. અને જેને સંયોગ પ્રત્યેની ઉપેક્ષા થાય એને સ્વભાવ પ્રત્યે ઉપયોગ ઘેરા વગર જશે નહીં. અને એટલા માટે એ આખો સમ્યક દર્શન અધિકાર છે. એમાં આવે છે જ્ઞેય નાયકની યથાર્થ પ્રતીતિ છે સમ્યક દર્શન 142 ગાથા કહે છે. તો એ આખો જયસનાચાર્યદેવે બીજો જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે એનું નામ શું આપ્યું છે? સમ્યક દર્શનનો અધિકાર. અને ત્રીજું તો નામ છે જ ચરણાનું યોગ, એટલે ચારિત્ર. અને એને શરૂઆત જ ક્યાંથી થાય છે? ભલે દેશ ચારિત્ર પાંચમે ગુણ સ્થાને છે, સ્વરૂપ આચરણ ચારિત્ર જોતે છે, પણ ત્યાં તો સકલ ચારિત્રની અપેક્ષા આખી વાત લઈને જેને દીક્ષા લેવી મુનિ દશો ધારણ કરવું છે, અરે એની પેલી પાત્રતા કેવી છે? એ પોતાને વૈરાગ્ય થયો છે તો માતા પિતા બધા પાસે રજા, એ એક વ્યવહાર છે. બાકી રજા ન આપે એટલે હું રોકાઈ જાય છે એવું નથી, પણ આ નિમિત્તે તમને વિવેક વૈરાગ્ય જાગૃત થાય એવી ભાવનાથી. અને એની સાથે પણ સરસ છે મુનિરાજના પાંચ આચાર હોય છે, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. એમાં એક એકની વ્યાખ્યા સુંદર આચાર જે કરશે કે હે ચારિત્ર આચાર તે બે છે ને પાંચ મહાવ્રત, પાંચ સમયથી ત્રણ વૃત્તિ, હું તને ત્યાં સુધી ગ્રહણ કરું છું. શબ્દ શું વહેતા છે? કે જ્યાં સુધી જો મારો ઉપયોગ જામી ગયો તો હું પછી તો આ વિકલ્પમાં પણ પાછો. એ સુંદર રીતે આખી શરૂઆત કરીને પોતાના ગુરુ પાસે જઈને કે મને મહેરબાની કરી, મને અનુગ્રહી, મને આવી જિનેશ્વરી આવી એક દિશાની એની આખી ભાવના, એનું સુંદર વર્ણન અને ગુરુદેશી પણ એનું વૈરાગપૂર્વક. તો આ રીતે ફરીથી પ્રવચન સાર એના ત્રણ મુખ્ય અધિકાર. પહેલું જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ, જ્ઞાન સ્વરૂપ આત્મા જેવું છે એનું યથાર્થ આપણને સમજણ, જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ, અને ત્રીજું ચરણાનુયોગ એ ચુનિકાલ. એમાં આપણે જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે એમાં જો આપણે પાનું કાઢી વિષય અનુક્રમ માણી એમાં બહુ સુંદર રીતે આપણને ખ્યાલ આવે. શાસ્ત્ર જેની પાસે હોય વિષય અનુક્રમ માણીતા, વિષયનો અનુક્રમ કેમ છે? તો પહેલું તો મંગલાચરણ છે, પછી જો સુદોપયોગ અધિકાર મેળવ શબ્દ મળી છે, કૃંતન આચાર્યદેવ નો ફોટો ને બધું સમજાય એના પછી મળી જો. પહેલું જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ, અને એમાં પહેલો છે નો આવે સુધો ઉપયોગ. ફરીથી હમણાં જ આપણે વાત થઈ, આ કયો સુધો ઉપયોગ લેવો? શ્રેણી નો ઉપયોગ છેલ્લો, કે જેના પછી શું થાય? સીધું કેવળ જ્ઞાન. કારણ કે આ શું લેવું છે? કારણ કે જ્ઞાન તત્વ, જ્ઞાન એટલે કયું છે? કેવળ જ્ઞાન, મુખ્ય પૂર્ણતાની. તો એ માટેનું કારણ કોણ છે? જો કેવળ જ્ઞાન શું છે? ફળ છે, કાર્ય, પણ એનું કારણ કોણ છે? કે એ શ્રેણીનો સદુપયોગ. તો એની એક વાત લીધી, અને એ સદુપયોગ
અને એની સામે છે જ્ઞાન અધિકાર, એના ફળ સ્વરૂપે શું મળે છે? કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થાય, તો સુદોપયોગ, અને સુદોપયોગના ફળમાં કેવળ જ્ઞાન. અને જ્યાં જ્ઞાન થયો તો એની સાથે શું હોય? પાછળ સ્વરૂપાનું છે ને સુખ અધિકાર. જ્ઞાન સાથે જો સુખ ન હોય તો સમજવું એ જ્ઞાન જ નથી. અને ગુરુદેવના શબ્દોમાં કહીએ તો શું છે, જ્ઞાન તેનું નામ જે આનંદ લેતું પ્રગટ, સુખ સાથે અવિના ભાવ્ય, એની સાથે સુખ અધિકાર. હવે આ બે ખાસ તો વાત કરી, હવે એના પછીનો સામે કયો છે? રૂપ પરિણામ કેમ લીધો? કે આપણે બધા જીવો શેમાં અટવાયેલા છે? અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ ને છોડીને ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ, અને એમાં કારણ રૂપ સુખ પરિણામ. અને આચાર્ય એના આગળ તો 77 માં કહે છે કે સુખ કે અશુભ માં શું છે, પુણ્ય પાપ માં તફાવત નથી. અને તફાવત જે માને છે ઘોર અપાર સંસારમાં, તો જો આખું બે દેખાડ્યું, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ કોણ એનું કારણ? સુદોપયોગ. ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ કોણ કારણ? સુખ પરિણામ. અને આ રીતે આપણને ભેદ કરાવીને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ જ આપણને ઉપાદેય છે એ વાત કરીને પછી મેં તત્વ અને પછી ચરણામી એનો શું વિસ્તાર છે આપણે થોડું અત્યારે કાપુર.